नमस्कार दर्शक मित्रों, जीएसटीवी की विशेष रजूआत द रियल डिबेट में आपनु स्वागत है। हूँ छू देवांग। गुजरात ना राजकीय मैदान में फाइनल माटेनी तैयारी शुरू थई चुकी है। एवी ज रीतना ऑस्ट्रेलिया नी अंदर पण टीम इंडिया फाइनल थी बे कदम दूर, विश्व कप थी बे कदम दूर है। आती काले सेमीफाइनल इंग्लैंड सामे रमवानी छे। अने ते पहला जो आज नी वात करवामां आवे तो आजे पहली सेमीफाइनल में पाकिस्तान वर्सिस न्यूजीलैंड नी सेमीफाइनल में पाकिस्ताने न्यूजीलैंड ने 7 विकेट थी हराव्यु छे ने पाकिस्ताने फाइनल में पोतानी जग्या मजबूत करी दीधी छे। आवती काले भारत इंग्लैंड वच्चे नी मैच में पण कोण फाइनल सुधी पहोंचशे, टीम इंडिया बे कदम दूर छे। पण जाणवू ए रहेशे के कया फेक्टर्स एवा छे के आवती काले मैच में भारत नी तरफेण में रहेशे, भारत नी विरुद्ध में रहेशे, टीमे कई स्ट्रेटेजी अपनावी पड़शे रे विश्व कप नी अंदर भारत पोताना नामे करी शके। आ एज इंग्लैंड छे दर्शक मित्रों के 2007 मां युवराज सिंह 6 बॉल मां 6 छक्का फटकार्या था T20 वर्ल्ड कप मां। एज टीम फरी एक वक्त आपणी सामे टकरावानी छे T20 वर्ल्ड कप मां। इंग्लैंड आपणी सामे अत्यार सुधी 3 वक्त मैच रमी चुकी छे, 3 मांथी 2 वक्त भारतीय टीम नो विजय थयो छे। त्यारे आज विषय ऊपर आपणे वात करीशुं वर्ल्ड चेम्पियन थी बे कदम दूर ऊपर। अने ए माटे टेक्नोलॉजी ना माध्यम थी બે મહાનુભાવ આપણી સાથે જોડાયા છે અને સ્ટુડિયોમાં મારી સાથે હાજર છે પ્રફુલભાઈ વૈદ્ય, જેઓ જાણીતા કોમેન્ટેટર છે, વરિષ્ઠ પત્રકાર દક્ષેશભાઈ પાઠક આપણી સાથે છે, ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે છે, તમામનું સ્વાગત છે। દક્ષેશભાઈ, શરૂઆત આપનેથી કરીશું કે આજની જે પાકિસ્તાન ન્યૂઝીલેન્ડની મેચ રમાઈ એ વિશે આપનો અભિપ્રાય શું છે? દિવાંગ, એઝ યુ રાઇટલી સેડ કે આપણે વિશ્વકપથી બે કદમ દૂર છીએ, પણ એ જરા સિંહની હરણફાળ જેવા બે કદમ છે, એટલે ઇઝી નથી। સ્ટ્રેટેજીમાં આપણે બે પગલા પાછળ જઈને મોટી છલાંગ મારવી પડે એવી વાત છે। અને આજની મેચની વાત કરીએ, સૌથી પહેલા તો હેટ્સ ઓફ ટુ પાકિસ્તાન, કારણ કે પરમ દિવસ સુધી જે ટીમે રિટર્નની ફ્લાઇટ પકડવાની તૈયારીઓ કરી લીધી, કદાચ બેગો પણ પેક થઈ ગઈ હશે। સાઉથ આફ્રિકાની હોરિબલ ઇનિંગ, હોરિબલ શોના લીધે એ લોકોએ બેગો ખાલી કરીને ફરીથી ક્રિકેટના મેચના કપડા પહેર્યા, અને એકવાર રણી ચૂક્યો 100 વર્ષ જીવે જે કહેવત છે આપણી, એ પ્રમાણે એણે એ દિવસે બાંગ્લાદેશને હરાવ્યું અને આજે ટુર્નામેન્ટ જીતવા માટે હોટ ફેવરિટ ગણાતી અને છેલ્લા 4 વર્ષથી એકદમ સાતત્યપૂર્ણ દેખાવ, એકદમ લો પ્રોફાઇલ, લો કી તરીકે રહીને જે ન્યૂઝીલેન્ડની ટીમ જે પરફોર્મ કરી રહી હતી વિલિયમસનની, વોટ ટુ આઈ સે અબાઉટ ધેર પરફોર્મન્સ ટુડે, કદાચ કોઈ પણ એડજેક્ટિવ્સ ઓછા પડે એટલું હોરિબલ ને પેથેટિક અથવા તો બીકલી સરેન્ડર કરેલું પરફોર્મન્સ હતું। ક્યાંય ન્યૂઝીલેન્ડે કોઈ ફાઇટ આપી નથી, જેના 3 ફાસ્ટ બોલરો અત્યારે એમ કહેવાય કે દુનિયાની કોઈ પણ ક્રિકેટિંગ ટીમ છે એના સૌથી ટોપ ફાસ્ટ બોલર છે ટ્રેન્ટ બોલ્ટ ટીમ સાઉદી અને લોકી ફર્ગ્યુસન, આ લોકો 150-155 ની સ્પીડે સ્વિંગિંગ યોર્કર્સ નાખે છે, 12-12, 15-15 ડિગ્રીના સ્વિંગ થાય છે 150 ની સ્પીડે, વર્ચ્યુઅલી ઇમ્પોસિબલ ટુ પ્લે। આજે એ લોકોને શું થઈ ગયું કે ખબર પડતી નથી, કોઈ લાઈન નહીં, કોઈ લેન્થ નહીં, કોઈ રાઇસ નહીં, કોઈ યોર્કર નહીં, અને પાકિસ્તાને 105 રન સુધી એક બી વિકેટ પડવા દીધા વગર જે રીતે એ લોકોને તદ્દન વાહિયાત ફાલતુ સાબિત કર્યા, બહુ મગજમાં ઉતરે નહીં એવી વાત છે। કારણ કે અત્યારે અગેન એટ ધ કોસ્ટ ઓફ રિપીટેશન આઈ લેટ મી ટેલ યુ, ન્યૂઝીલેન્ડ ઇઝ ધી મોસ્ટ ફેરોસિયસ બોલિંગ એટેક, જો આ 3 જણા પરફોર્મ ના કરે તો એમની પાસે સેન્ટનર અને સોઢી છે સ્પિનર તરીકે। ભારતને આનાથી વધારે ખરાબ અનુભવ ભારત સિવાય કોને હોય કે 2019 ના વર્લ્ડ કપની સેમિફાઇનલ અને પછીના વર્ષે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ, આ લોકોએ ભારતને હરાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો। આજે એટલીસ્ટ એવું હતું કે પાકિસ્તાન કદાચ જીતે તો બી છેલ્લી અડી સુધી રિઝલ્ટ નક્કી ના થાય એવી ફાઇટ ન્યૂઝીલેન્ડની હશે, અને ઓબ્વિયસલી હાથ ન્યૂઝીલેન્ડ જ ઉપર હતો। ભલે અત્યાર સુધીના ઇતિહાસમાં વર્લ્ડ કપની અલગ અલગ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ 3 વાર સેમિફાઇનલ પાકિસ્તાન સામે હાર્યું છે, આ વખતે કદાચ પહેલી વાર એમના બોલિંગ એટેકના લીધે એવું લાગતું હતું કે એ દે વિલ એક્સેલ ઓવર પાકિસ્તાન, ઇન્સ્ટેડ રિપીટેશન કર્યું છે 4th વાર ઇતિહાસમાં, અને બિલકુલ એમ કહેવાય કે ઘૂંટણીએ પડીને સરેન્ડર કર્યું છે, મનમાં ઉતરે એવી વાત જ નથી। આ પાકિસ્તાને જોરદાર પરફોર્મન્સ કર્યું બેટિંગમાં, દે હેવ વન એન્ડ ઇટ્સ ઓફ ટુ ધેમ, બટ ન્યૂઝીલેન્ડ
आई लेट इट अप टू द रीडर्स अप टू द व्यूअर्स टू डिसाइड व्हाट द काइंड ऑफ एडजेक्टिव्स दे वांट टू यूज फॉर दिस हॉरिबल न्यूजीलैंड टीम दे सरेंडर्ड दे गेव अवे द मैच विदाउट द फाइट हॉरिबल आजनी मैच विषय आटलू ज कही शकाय के पाकिस्तान फेंकाई गयेली टीम मात्र त्रण दिवस में नॉट ओनली सेमीफाइनल में आवी पण फाइनल में आवी अने न्यूजीलैंड सामे अने बांग्लादेश सामे एम कहेवाय के लिटरली दे क्रश दी ओपोनेंट्स अने हवे भारत नी इंग्लैंड सामे नी मैच छे ए तमारा पछीना सॉल मां वात करीए पण आजनी मैच विषय वात करीए जयनारायण भाई यू ऑल्सो फॉलो क्रिकेट आटलू खराब रीते न्यूजीलैंड जेवी वर्ल्ड कप नी कंटेन्डर टीम ताशक मां जीत आपी दे कोई ऑफरिंग नी जेम इट इज वेरी डिफिकल्ट टू फेदम તમે એટલીસ્ટ ભલે હારો તમે સ્પોર્ટ છે પણ એટલીસ્ટ કોઈ જગ્યાએ ઇન્ટેન્ટ તો બતાવો કે યુ આર પ્લેઇંગ ટુ વિન યુ આર ફાઇટિંગ ધ મેચ આવી રીતે વર્લ્ડ કપની સેમીફાઇનલ સરેન્ડર કરી દો તમે વિધાઉટ એ ફાઇટ આઈ થિંક આઈ એમ અનેબલ ટુ ફેધમ ધીસ આઈ હેવ નો વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ ધ વે ન્યુઝીલેન્ડ સરેન્ડર બિલકુલ બિલકુલ સાચી વાત છે અને વ્યાસજી શું કહેશો એક બાજુ ગુજરાતમાં ફાઇનલ માટે તૈયારીઓ ગુજરાતના રાજકારણના મેદાનમાં ફાઇનલની તૈયારીઓ થઈ રહી છે આપણે ટીમ ઇન્ડિયા હવે ફાઇનલથી બે કદમ દૂર છે પણ દક્ષેશભાઈએ કીધું એમ કે બે કદમ સીફાળ જેવા હશે આજની દક્ષેશભાઈએ જે વાત કરી ન્યુઝીલેન્ડના પરફોર્મન્સ માટેની એની સાથે હું સંપૂર્ણપણે સંમત છું દરેક ટીમની પાસેથી અમુક અપેક્ષાઓ હોય છે એ હારે પણ ખરી જીતે પણ ખરી કારણ કે ક્રિકેટમાં કોઈ હાર જીત થાય એનાથી બહુ અફસોસ નથી હોતો પણ એ હારે તો કે હારે કે એ એના ચાહકો નિરાશ ના થાય કે કઈ દેટ ઇટ લેવલ બેસ્ટ ધેન યર ધ અધર ટીમ પ્રોવન બેટર ઇન અધર ઓલ અધર કમ્પાર્ટમેન્ટ્સ એન્ડ દે લોસ ધ મેચ પણ તમે એકદમ ઘૂંટણીએ પડી જાઓ કોઈ તમારો રેઝિસ્ટન્સ નહીં અને ડિસ્પાઇટ બીંગ બેસ્ટ ઓફ ધ બોલિંગ અટેમ્પ્ટ એટલે આ વાત સમજાતી નથી કાલે ઉઠીને આમાંથી કંઈક નવું ગતકડું નીકળે તો નવાઈ પામવા જેવું નહીં હોય પણ આ સરળતાથી સમજાતી નથી અને બીજી રીતે કહીએ તો હું તો ક્રિકેટ કોમેન્ટ્રીનો પણ એટલો જ ચાહક છું અને એમાં ઘણી વાર કહેવાય છે કે અમુક ટીમ જીતશે કે હારશે ત્યારે મેં ઘણા દિગ્ગજ કોમેન્ટેટરોને કહેતા સાંભળ્યા છે કે એની ટીમ પરફોર્મ્સ ઓન એ પર્ટિક્યુલર ડે ઇફ ધેટ ડે ઇઝ ગુડ ફોર ધ ટીમ ઇન લિમિટેડ ઓવર મેચિસ એનીબડી કેન બીટ એનીબડી તો ધીસ ઇઝ એબન્ડન્ટલી પ્રૂવન ઓલસો તમને ક્યાંક અફઘાનિસ્તાન રહી જાય બાંગ્લાદેશ એક સપ્તાહમાં કંઈ જ નહોતું સિવલ શ્રીલંકા સાથેની ટેસ્ટ મેચો આપણે ત્રણ દિવસની રમતા હતા એ પરિસ્થિતિમાંથી અત્યારની પરિસ્થિતિમાં કોમ્પિટિટિવ હાઈલી કોમ્પિટિટિવ એન્ડ મોસ્ટ યર રાઉન્ડ પ્લેડ ક્રિકેટ માં આ પ્રકારનો પરફોર્મન્સ એ નિરાશાજનક આમ દેખાય છે પણ તમે કલ્પના કરો ભારત અને પાકિસ્તાન બંને ફાઇનલમાં હોય તો વધારે પૈસાની આવક થાય કે અધરવાઇઝ થાય ભારત ઇંગ્લેન્ડ સામે રમવાનું છે અને ભારત સ્ટેટિસ્ટિકલી ગમે તે હોય ભારત ઇંગ્લેન્ડ કરતા વધારે વાર જીત્યું હોય ઇંગ્લેન્ડ ભારત કરતા ઓછી વાર જીત્યું હોય એ બસ ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ ગ્રેટ અનસર્ટેનિટીઝ ક્રિકેટ પરિબળો એ દિશા એ પર્ટિક્યુલર ડે તે દિવસે નક્કી કરતા હોય છે એ વ્યક્તિ જેને આપણે હીરો ગણતા હોઈએ તે સાવ માટી પગો સાબિત કરતા હોય છે એટલે ક્રિકેટમાં ઘણી બધી વસ્તુઓ ગણતરીમાં લે તમે ટોસ જીતો છો કે નહીં પહેલી બોલિંગ કરો છો કે પહેલી બેટિંગ કરો છો ટ્યુની શું થવાની છે વિકેટ કેવી છે એ સાવ સ્લેબ જેવી વિકેટ છે કે ફાસ્ટેસ્ટ એવી વિકેટ છે તમારો ઓન ધેટ પર્ટિક્યુલર ડે ફિલ્ડિંગ ડબલ સેન્ચુરી ફટકારી જાય એવું કિસ્સો આપણે ઓસ્ટ્રેલિયાની ટીમને ત્યાર પછી ઓસ્ટ્રેલિયાની ટીમ એને
નીલ હરવેની કેપ્ટનશી નીચેની જેમાં ઓનીલ બેરિન રેલ ઇન્ડોર સુધીના ખેલાડીઓ હતા એ અહીં એચએલ કોલેજની બેટિંગ વિકેટ પર આપણા ત્યાં અને એ વખતે અમને છોકરાઓને બધા પેલા વડીલો એક ચઢાવ્યા કે તમે વી વોન્ટ જસભાઈ વી વોન્ટ જસભાઈ અમને કહેવામાં આવ્યું કે જસભાઈને ફૂડ પોઈઝનિંગ થયું છે એટલે નહીં આવે પણ પછી જસભાઈ આવ્યા અને પહેલી જ ઓવરમાં ઓનીલે ત્રણ સળંગ છક્કા માર્યા અને બોલ બહાર જતો રહ્યો છેલ્લો કારણ કે તો પાત્ર રસ્તો અરે નાનું તે સ્ટેડિયમ હતું એ ઓનીલ ને પહેલી જ ઓવરમાં એ વખતે બુદ્ધિ કુંદરમ વિકેટ કીપર એને એને ડ્રોપ કર્યું એટલે એક વખત જો માણસ જીવી ગયો તો શું થાય એનું પરિણામ ઘણા બધા મેચોમાં આપણે જોયું છે કે અણીને ચૂક્યો 100 વર્ષ જીવે એટલે આ બધા ઘણા પરિબળો મેચના ઉપર અસર કરતા હોય છે પણ એમાં સૌથી મોટું પરિબળ જે કહ્યું ભાઈએ એ મોરલ છે તમે હું આઈ એમ હિયર આઉટ ટુ વિન હું રાજા થવા આવ્યો છું જેમ સાયજીરાવના મનમાં જે ખુમારી હતી એ ખુમારી જ્યારે તમે ગુમાવી દો છો જો તમે તમારાથી હારી જાઓ છો તો તમને કોઈ નથી જીતાડી શકતું અને ક્યારેક ધીરી રમત પણ તમને જીતાડી દે છે ડોન બ્રેડમેન જેવા વ્યક્તિએ કહ્યું છે કે ઇફ યુ હેવ અ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ રન્સ વિલ ફોલો એટલે આ બધા જ કારણો તમને મેચ જીતાડવામાં કેચિસ વિન ધ મેચિસ કહેવાય છે ઘણા કારણો છે એ તમને મદદરૂપ થાય છે હવે આજે દિવસ નહીં હોય એવું માનું છું ન્યુઝીલેન્ડનો નહીં તો જો આ દિવસ નહોતો તો બીજું એ પછીનું કારણ ભયંકર ખરાબ રીતે કલ્પનામાં આવી શકે કે શું ન્યુઝીલેન્ડને હારવાનું છે અને આજના સમયમાં આ બધી વાતો શંકાના દાયરાથી પર ન મૂકી શકાય એટલે હું એવું કહેવા નથી માંગતો કે એની પાછળ પણ કોઈ મૂકી જશે કે કોઈ પહેલા નહીં હોય પણ છતાંય એક પણ વેન યુ લુક એટ ધ કમ્પોઝિશન ઓફ ધ ટીમ વેન યુ લુક એટ ધ વે ધે વેન્ટ ડાઉન આઈ થિંક ધેર વોઝ સમથિંગ મોર ધેન વોટ એક્સપ્લેન કોમન મેન હુ ઇઝ કાઇન્ડ ઓફ આર્ડન્ટ ફેન ઓફ ધી ક્રિકેટ એટલે એ નથી સમજાતું ઘણી બધી મેચો જોઈ છે અને જોવાનો છું પણ નથી સમજાતું બિલકુલ બહુ સાચી વાત છે અને જે મેઇન ફેક્ટર કીધું વ્યાસજીએ એ જ પ્રમાણે હું પ્રફુલભાઈ આપને પૂછવા માંગીશ કે ઘણા બધા ફેક્ટર્સ અસર કરતા હોય છે મોરલ સૌથી વધારે મહત્વનું ફેક્ટર હોય છે જેમ દક્ષેશભાઈએ કીધું વ્યાસજીએ કીધું કે આજની મેચમાં પાકિસ્તાન ન્યુઝીલેન્ડમાં આપનો શું અભિપ્રાય આવી જાય છે સૌથી અગત્યની બાબત જો આપણે વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ જે હતી આજે એ છેલ્લા 2-4 દિવસથી એ લોકો મેન્ટલી એટલા બધા પ્રિપેર થતા હતા અને એકચ્યુઅલી આપણે જાણીએ છીએ કે દરેકના લાઈફની અંદર દરેક સ્ટેજ ઉપર સેટબેક આવતો હોય છે અને તે સેટબેકમાંથી એ કઈ રીતે બહાર આવે એના ઉપર એનું કેરેક્ટર ડિસાઈડ થતું હોય છે એના ઉપર એની પર્સનાલિટી ડિસાઈડ થતી હોય છે પાકિસ્તાનની જે ટીમ હતી એને દરેક લોકોએ લખી વાળી હતી એવું કહેવાતું હતું કે કરાંચીની ફ્લાઇટની ટિકિટ એ લોકોની બુક થઈ ગઈ છે પરંતુ એ લોકોનું જે સ્કવોડ હતો એ લોકોની જે ટીમ હતી એ લોકોની જે ટીમ મેનેજમેન્ટ હતી ઓસ્ટ્રેલિયાની વાત કરું છું ત્યાં પાકિસ્તાનની વાત નથી કરતો હું કારણ કે પાકિસ્તાનની ટીમે ના જે એક્સ ક્રિકેટરો હતા એમનું જે ક્રિટિસિઝમ હતું અને ત્યાંના જે લોકો હતા એ લોકોને એટલો બધો પેશનેટ હતા એ લોકો અને માટે કે હાર પચાવી જ નહોતા શકતા કોઈ પણ રીતે સામાન્ય રીતે એવું બનવું જોઈએ કે કોઈ પણ દેશની ટીમનું પરફોર્મન્સ સારું ન હોય તો ક્રિકેટ પ્રેમીઓએ ક્રિકેટ તજજ્ઞોએ અને એક્સ ક્રિકેટરોએ તેને સપોર્ટ કરીને મોરલ એમનું ઊંચું લાવવું જોઈએ અનફોર્ચ્યુનેટલી દેટ ડીડ નોટ હેપન વિથ પાકિસ્તાન ટીમ સો ફાર વેઝ અધર ક્રિકેટર્સ એન્ડ પાકિસ્તાન ક્રિકેટ વોઝ કન્સર્ન્ડ એપાર્ટ ફ્રોમ ધ થિંક ટેન્ક એટ ઓસ્ટ્રેલિયા અને એ લોકોએ ખરેખર એ લોકોએ સાબિત કરી બતાવ્યું દેટ ધે ડિઝર્વ ટુ વિન દેટ ધે ડિઝર્વ ટુ વિન કારણ કે ઝિમ્બાબ્વે સામે જે લોકો 131 રન ડિફેન્ડ નહોતી કરી શક્યા ઇન્ડિયાની સામે અંડર પ્રેશર આવીને છેલ્લી ઓવરમાં 16 રન જોઈતા હતા ત્યારે 9 બોલ જેટલા નાખ્યા એક ઓવરની અંદર જેમાં એક બોલની અંદર તો આખું હિસ્ટ્રી બની ગઈ હતી કે જે બોલની અંદર 10-11 રન બન્યા હતા ટોટલ એવા સિચ્યુએશનમાંથી પસાર થતી પાકિસ્તાન ટીમનું મોરલ માટે હેટ્સ ઓફ ટુ ધેમ ફોર ધેર એપ્રોચ
અને એ આજે સાબિત થઈ ગયું. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ રમતી હતી ત્યારે આપણે જોયું કે શરૂઆતમાં એ લોકોની વિકેટ જતી રહી, એ લોકોના પાવર પ્લેમાં બી 38 રનમાં એ લોકોએ બે વિકેટ ગુમાવી દીધી 6 ઓવરની અંદર. એ લોકોના જે ટ્રમ્પ બેટ્સમેન ગણાતા હતા એ ફેલ ગયા અને કેન વિલિયમ્સને એઝ યુઝ્યુઅલ સી ટેન્કર્સ રોલ કરીને રન એ બોલ કરીને 45-46 રન બનાવવા પડ્યા. એટલે એકચ્યુઅલી ને બીજી કમનસીબ બાબત તો એ છે, મારા મિત્રોએ જે કહ્યું તે પ્રમાણે, કે એ લોકોની માત્ર 4 જ વિકેટ પડી હતી અને 152 રન બન્યા. ઇટ ઇઝ ક્વાઇટ સરપ્રાઇઝિંગ, કારણ કે તમારે રિસ્ક લઈ શકો તમે. ઇફ યુ આર હેવિંગ વિકેટ્સ ઇન હેન્ડ યુ કેન ગો ફોર બેંગ બેંગ, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ દેટ. પણ અનફોર્ચ્યુનેટલી દેટ સ્ટ્રેટેજી, દેટ એપ્રોચ દે ડીડ નોટ એડોપ્ટ. ઇટ ઇઝ વાઇટ ક્વાઇટ સરપ્રાઇઝિંગ બેઝ ધ રીઝન્સ બેસ્ટ નોન ટુ ધેમ એન્ડ ધર સ્ટ્રેટેજી. બીજી વાત, પાકિસ્તાનની જો વાત કરીએ તો પાકિસ્તાને પહેલેથી ડિસાઇડ કરીને આવ્યા હતા એ લોકો કે કમ વોટ મે વી હેવ ટુ બી એગ્રેસિવ. અને એમની જે ઓપનિંગ પેર હતી મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ એ અત્યાર સુધી ફેલ જતા હતા અને ઇટ વોઝ અ હેડેક, ઇટ વોઝ અ થોર્ન ફોર ધેમ અને ઇટ વોઝ અ બ્લેસિંગ ફોર ધ ઓપોનન્ટ્સ. બટ અનફોર્ચ્યુનેટલી ધીસ ટાઈમ ધ ટેબલ ટર્ન રાઉન્ડ અને એમણે 105 રનની પાર્ટનરશિપ કરી 12.4 ઓવરમાં. દેટ વોઝ અ સોલિડ ફાઉન્ડેશન ફોર ધેમ એન્ડ ધ ટાર્ગેટ વોઝ નોટ બિગ, સો ઇટ વોઝ બટ નેચરલ દેટ દે વેર ટુ વિન. અહીંયા વિકેટનું પણ થોડું મહત્વ રહ્યું છે. બોલ નીચા રહેતા હતા ઓફકોર્સ એ બંને ટીમો માટે, એમાં આપણે એવું નહીં કહી શકીએ કે ન્યૂઝીલેન્ડ માટે જુદી વિકેટ હતી અને પાકિસ્તાન માટે જુદી વિકેટ હતી, પરંતુ મને એમ લાગે છે કે વિકેટનો અભ્યાસ પાકિસ્તાન બેટ્સમેનોને સારો કર્યો. અને આજે જોયું હશે કે એ લોકો જે સ્ટ્રેટ રમતા હતા વધારે, એકચ્યુઅલી લોંગ ઓન એન્ડ લોંગ ઓફ ઉપર એ લોકો રમીને રન લેતા હતા અને રન્સ વેર કમિંગ ફેરલી ઇઝીલી. અને જ્યાં બોલિંગની આપણે જો વાત કરીએ તો શાહિદ અફ્રીદીની જે પહેલી ઓવર હતી ધેટ વોઝ પેનિક ક્રિએટિંગ આઈ ટેલ યુ. પહેલા 3 બોલ એના તમે જોયા હશે તો યુ કેન વિઝ્યુઅલાઇઝ ધ ટેમ્પરામેન્ટ ઓફ ધ પાકિસ્તાન ટીમ. સો દે ડિઝર્વ ટુ વિન એન્ડ દે હેવ વન ઇટ. બિલકુલ સાચી વાત છે. અને દક્ષેશભાઈ આપણી પાસે આવવા માંગીશ, કારણ કે પાકિસ્તાનનું જે આપણે આજે મોરલ જોયું, ન્યુઝીલેન્ડનું મોરલ જોયું, એ જોતા હવે ટીમ ઇન્ડિયાએ કઈ સ્ટ્રેટેજી સાથે રમવું પડશે અને બેટિંગ ઓર્ડરમાં કોઈ ફેરફારની જરૂર આપને લાગે છે? કારણ કે સૌથી મોટો ચિંતાનો વિષય હોય તો એ ભારતીય ટીમ પાસે છે ઓપનિંગ જોડી, એટલે બેટિંગ ઓર્ડરમાં કોઈ ફેરફારની જરૂર લાગે છે? કઈ રીતે, કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? અચ્છા, બીજું કે કદાચ માર્ક વુડ, એમનો મેઇન બોલર કહી શકાય, ફાસ્ટર બોલર, અને મલાન, આ બંને કદાચ આવતીકાલની મેચમાં નહીં રમે, એનો ફાયદો પણ શું ભારત ઉઠાવી શકે? હા દેવાંગ, કોને પૂછો? દક્ષેશભાઈ આપને પૂછું છું. ઓકે, હા દેવાંગ, એ પહેલા હું ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનનો એક, જેમ જયનારાયણ ભાઈએ પાસ રેફરન્સ આપ્યો ઓનિલનો, ને ધેટ વોઝ અ ગ્રેટ મેમરી ડાઉન ધ લેન. પણ એવી હું એક વાત કરું કે 1992 ના વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડે આ જ રીતે પાકિસ્તાન સામે માર ખાધેલો. છેલ્લી લીગ મેચ એ લોકોની પાકિસ્તાન સામે હતી, વર્લ્ડ કપ ની સેમિફાઇનલ માટે એ લોકો ક્વોલિફાઈ થઈ ગયેલા. ખાલી નંબર 1 ઉપર રહેવું કે 2 ઉપર રહેવું એનો સવાલ હતો. અને જો ન્યુઝીલેન્ડ એ વખતે ટોપ ઉપર હતું છેલ્લી પાકિસ્તાન સામેની લીગ મેચ પહેલા, નંબર ઉપર આવે તો પોતાના કન્ટ્રીમાં પોતાની પસંદગીના ગ્રાઉન્ડ ઉપર સામે સેમિફાઇનલ રમવા મળે એવું હતું. એટલે એવું કહેવાય છે કે જબરદસ્ત ફોર્મમાં માર્ક ગ્રેટ બેસ્ટ અને માર્ટી, એ ટીમ છેલ્લી લીગ મેચમાં પાકિસ્તાન સામે જે ભૂંડી રીતે હારી અને બીજા નંબર ઉપર આઈ ગ્રુપમાં અને સેમિફાઇનલમાં એમની સામે અને પાકિસ્તાને સેમિફાઇનલમાં, પાકિસ્તાન ઓલરેડી સેમ સિચ્યુએશન એ વર્લ્ડ કપમાં એમની સામે, તો પાકિસ્તાન ઉડી ગયેલું હતું. તમને કદાચ યાદ નહીં હોય કે ઇંગ્લેન્ડ એ વર્લ્ડ કપમાં 76 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું અને વરસાદ આવેલો અને પોઈન્ટ સ્પ્લિટ થયા, એમાં એને 2.1 પોઈન્ટ મળેલો. છેલ્લી મેચ હારી, હું ફરીથી કહું છું હાથે કરીને, આઈ એમ એઝ બ્લન્ટ આઈ કેન બી. તો એ હાર્યા પછી ફોર્મમાં લાવ્યું ઇન્ઝમામ ઉલ્હકે, છેલ્લી લીગ મેચમાં જે તોફાની બેટિંગ કરેલી એ ફોર્મ કેરેલમાં સેમ સિચ્યુએશનમાં ઇન્ઝમામે જ ન્યુઝીલેન્ડની ધોલાઈ કરી અને પાકિસ્તાન ફાઇનલ ઇંગ્લેન્ડ હારીને વર્લ્ડ કપ જીત્યું. આ વખતે સેમ સિનેરિયો છે, ફરક કેટલો છે કે હજી ફાઇનલ મજબૂત ટીમ વર્લ્ડ કપ જીતવાના કન્ટેન્શનમાં છે,
जो भारत इंग्लैंड ने आवतीकाले हरावे इन मोस्ट प्रोबेबल पॉसिबिलिटीज एवं थशे કે ભારતની ટીમનો બેટિંગ લાઇનઅપ અને બોલિંગ લાઇનઅપ અત્યારે રાઈટ રિધમમાં આવી ગયો છે. ઇંગ્લેન્ડ ઇઝ નો જોક. એલેક્સ હેલ્સથી લઈને બધા પ્લેયર્સ અને બોલર ઇન્જર્ડ છે તો પણ એનો બેકઅપ એટલો છે કે કોઈ વાંધો આવે એવો નથી. બેન સ્ટોક્સ એના પ્રાઇમ ફોર્મમાં છેલ્લા 4 વર્ષથી ચાલી, બટ એ શબ્દ ટેરિફિકને બાજુ ઉપર મૂકી અને વોટ મેટર્સ મેસ્ટ ઇઝ ટુ સર્ચ અહેડ after winning against England and that we will do. અને આપણે definitely final રમીશું એવા આત્મવિશ્વાસ સાથે જ આપણે આ વાત કરીએ, કારણ કે ઇન્ડિયા has bonded very well fortunately in the last 1 month which was not there in a year and a half. કારણ કે વિરાટ કોહલી પુઅર ફોર્મમાં હતો અને વિરાટ કોહલી પુઅર ફોર્મમાં હોય એટલે આપણે કરોડરજ્જુના જેટલા મણકા છે ને એન્જ્યુરીવાળા કહી શકાય ઇન્ડિયન બેટિંગને. When વિરાટ કોહલી comes to form, the backbone is complete. માટે રવિ શાસ્ત્રીએ જે નિકનેમ આપ્યું હતું લેઝી એલિગન્સ બહુ જ સાચું છે. રોહિત શર્મા અત્યાર સુધી વર્લ્ડ કપમાં જસ્ટ રિબન કટિંગ, હવે ધ મોમેન્ટ હી વિલ પિક અપ હિઝ મોમેન્ટમ. રોહિત શર્મા ઇઝ વર્ચ્યુઅલી ધેન ઇન ધ વર્લ્ડ ટુ સ્ટોપ વેન હી ગેટ્સ ગોઈંગ. એ માણસ જો 25 સુપર પહોંચ્યો, બાળક રોવા ચડે ને એને બંધ કરાવવાની કોઈની તાકાત હોય તો કરાવો, એવું રોહિત શર્મા 25-30 T20માં પહોંચ્યો પછી એને રન કરતો રોકવાની વાત છે. હોપફુલી હવે જે મેચ નથી ગણતો કારણ કે આપણે ઇંગ્લેન્ડ સામે જીતવાનું છે એવો સ્પિરિટ રાખીએ, અને રોહિત પણ જો રાઈટ ટાઈમ ફોર્મમાં આવી ગયો, ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી અનસ્ટોપેબલ. અને સામે પાકિસ્તાન હોય તો જરા પણ અકળાવવાની જરૂર નથી. 2021માં વર્લ્ડ કપની એક મેચને બાદ કરતા 1992થી ભારત અને પાકિસ્તાન જ્યારે જ્યારે કોઈ પણ વર્લ્ડ કપમાં ટકરાયા છે બધી વખત એકને બાદ કરતા ભારત જીત્યું છે. એકમાત્ર મેજર ડિફીટ હોય તો 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જેમાં ભારત હારેલું. ભેદી રીતે વિરાટ કોહલીએ બેટિંગ વિકેટ ઉપર જ્યાં ભારતનો બેટિંગ લાઇન એટલો પાવરફુલ હતો કે કદાચ બેટિંગ લીધી હોત તો ભારતે 450 રન ઠોક્યા હોત, ત્યાં પાકિસ્તાનને બેટિંગ આપી અને પછી ભારત હાર્યું, એ હજી પણ સમજાય એવી નહીં વાત છે. જે આપણા મનમાં હજી ક્યારે એ સવાલનો જવાબ નહીં મળે કે 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં બેટિંગ વિકેટ ઉપર સૌરવ ગાંગુલીએ ટોસ જીતીને કેમ ઓસ્ટ્રેલિયાને બેટિંગ આપી, એ લોકોએ 2 વિકેટ 359 કર્યા અને આપણે ફાઇનલ હાર્યા, આનો જવાબ ક્યારેય નહીં મળે, જે જવાબ 2017નો નહીં મળે. આ પાકિસ્તાન સામેની આ 1-2 ઘટનાઓને બાદ કરતા ભારતનો હાથ 99% વર્લ્ડ કપમાં 30 વર્ષથી ઉપર રહ્યો છે અને ઇંગ્લેન્ડ સામે જીતીએ અને જીતીશું એવા વિશ્વાસ સાથે આપણે કહીએ છીએ. તો ધેર વોન્ટ બી એની હર્ડલ્સ ઇવન અગેન્સ્ટ પાકિસ્તાન. આપણે મેથ્યુ હેડને ડ્રેસિંગ રૂમમાં જે એક કહેવાય કે કોમ્પ્લિસન્સીની કે એરોગન્સની વાત કરીએ એ વાત નથી કરતા, આપણે કાગળ ઉપર અને ગ્રાઉન્ડ ઉપરના કમ્પેરિઝન અને ટીમ પ્લેયર બાય પ્લેયરની કમ્પેરિઝનથી વાત કરીએ તો અવર હેન્ડ ઇઝ અપર હેન્ડ. And I don't think anybody can stop us if we reciprocate or we kind of replicate Matthew Eden's words. એટલે આવતીકાલની સેમરા માટે મેજર કન્સર્ન વિકેટ કીપિંગનો છે. વી હેવ પ્લેન્ટી ઓફ ઓપ્શન્સ, રિષભ પંત અને દિનેશ કાર્તિક, પણ તમે જો વિકેટ કીપરની વાત કરો તો ભારતમાં અત્યારે જેટલા પણ વિકેટ કીપર બેટ્સમેન રમે છે વિકેટ કીપિંગ સ્કિલ્સની દ્રષ્ટિએ એક અને માત્ર એક ઈશાન કિશનને આ બધાની ઉપર મૂકું છું, એ ભારતનો ક્વિન્ટન ડિકોક છે. એના રિફ્લેક્શન્સ તમે જુઓ, દિનેશ કાર્તિક અને રિષભ પંત એ ક્યાંય વિકેટ કીપર તરીકે નજીક આવે એમ નથી, આ લોકોના રિફ્લેક્સિસ બરોબર નથી અને એ લોકોના યાર એવરેજ વિકેટ કીપર્સ. એન્ડ આઈ સ્ટીક ટુ માય ગન્સ, આપણી પાસે નંબર 1 વિકેટ કીપર ઈશાન કિશન છે, નંબર 2 સંજુ સેમસન, એ બંને અત્યારે ટીમમાં નથી. તરીકે લેવાની વાત કરતા હોય તો પછી કોને બહાર કાઢવો એ અલગ વસ્તુ છે. સ્પિનરની વાત કરતા હોય તો આઈ વુડ ડિફર વિથ સુનિલ ગાવસ્કર, વેરી હમલી ઇઝ અ ગ્રેટ મેન, બટ તમે અશ્વિનની જગ્યાએ ચહલને રમાડવાની વાત કરતા હોય તો ઇટ્સ એ બિગ નો, કારણ કે ચહલ ઇઝ અ પેથેટિક ફિલ્ડર અને પેથેટિક બેટ્સમેન. જો ચહલ 4-2 વિકેટ લે અને એકાદ કેચ છોડે 4-5 રન ફિલ્ડિંગમાં ગાબડા કરે
તો કેચ છોડવાનું અને ફિલ્ડિંગમાં ગાબડાવવાનું, તો કદાચ 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ અશ્વિન પણ લેશે. પણ ધારો કે છેલ્લી 3 ઓવરમાં 30-40 રન કરવાના આયા અને આપણી 6-7 વિકેટ પડી ગઈ, તો એ વખતે અશ્વિન એઝ અ બેટ્સમેન ટાઈમ દેટ ઇઝ અ મેચ વિનર, પરફેક્ટ કોમ્પેક્ટ બેટ્સમેન, જે અપેક્ષા ચહલ પાસે કોઈ સંજોગોમાં રખાય જ નહીં. એટલે આઈ વુડ ગો વિથ અશ્વિન એન્ડ ધ કન્ટેમ્પરરી એન્ડ હેવિંગ હર્ષલ પટેલ એ બિગ નો. એની લાઈન લેન્થ પેસ વધારવામાં કોઈ જાય છે, ઇટ્સ અ બિગ નો. એટલે અત્યારે અક્ષર પટેલ અને અશ્વિન બેટિંગ ઓર્ડરમાં બહુ ફેરફારની જરૂર નથી, બિલકુલ એક્સેપ્ટ ફોર એ ચેન્જ કે બંને વિકેટ કીપરને રમાડો એ બેટ્સમેન તરીકે કોને બદલવો. તો એ મેચના મેચની સવારે પીચની કન્ડિશન અને ડ્યુ જી દેવાંગ જી 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 દક્ષેશભાઈ બિલકુલ સાચી વાત છે. તો આ સ્ટ્રેટેજી અને આ અપનાવવી પડશે, ઉલ્લેખનીય છે. પણ દક્ષેશભાઈ મારે સમય થયો છે બ્રેકનો અને લગભગ મને ખ્યાલ છે કે તમે આઉટ ઓફ સિટી છો, પણ આ વિષય ઉપર જ્યારે મેં આપને કીધું ત્યારે તમે ના ના પાડી અને ચોક્કસથી તૈયાર થયા. પણ 9:30 વાગે તમે કીધું કે તમારે સામાજિક કામ છે, એટલે બિલકુલથી તમે આ ચર્ચામાં ભાગ લીધો, તમારા મંતવ્યો રજૂ કર્યા એ બદલ હું આપનો આભાર માનું છું અને થેન્ક યુ વેરી મચ તમે જોડાયા, તમારો કિંમતી સમય આપ્યો એ બદલ. જી દક્ષેશભાઈ, તો દર્શક મિત્રો આપણે આગળ પણ ચર્ચા જારી રાખીશું, કારણ કે 2 કદમ દૂર ફાઇનલથી ઘણા બધા પડકારો છે, ઘણા બધા સવાલો છે, એ વિશે પણ વાત કરીએ. પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો, મળે એક શોર્ટ બ્રેક. દર્શક મિત્રો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વર્લ્ડ ચેમ્પિયનથી 2 કદમ દૂર આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને સીધા જ વ્યાસજી પાસે જઈએ. વ્યાસજી શું કહેશો કે દક્ષેશભાઈએ બ્રેક પહેલા જે કીધું કે સ્ટ્રેટેજી મહત્વની હોય છે, કોઈ પણ મેચની અંદર સ્ટ્રેટેજી બનાવવી, પ્લાનિંગ કરવું એ એટલું જ મહત્વનું છે, સાથે સાથે બીજા બધા જે પરિબળો છે, કન્ડિશન્સ, વેધર કન્ડિશન્સ છે, પીચ કન્ડિશન્સ છે, આ બધું પણ મહત્વનું હોય છે. ભારતીય ટીમ માટે આવતીકાલે અને ખાસ જે મનોબળની વાત કરી શું કહેશો? અવાજ વ્યાસજીનો પણ અહીં કટ થઈને આવે છે, તો એ માટે જરા ટેકનિકલ ટીમને હું કહું છું કે જરા પ્લીઝ જોઈ લો. વ્યાસજી મારો સવાલ એ હતો કે દક્ષેશભાઈએ જેમ પહેલા કીધું કે કોઈ પણ મેચ જીતવા માટે સ્ટ્રેટેજી ખૂબ મહત્વની હોય છે, મનોબળ પણ એટલું જ સારું હોય છે, જે આપણે બ્રેક પહેલા વાત કરી કે મનોબળ પણ એટલું જ મહત્વનું પરિબળ છે, શું કહેશો આપ? સ્ટ્રેટેજી ખૂબ મહત્વની હોય છે, વાત સાચી, પણ એ માટે યાદ રાખવું જોઈએ કે ધ વોર્સ આર પ્લાન્ડ ઇન ધ માઇન્ડ એક્ઝિક્યુટેડ ઓન ધ બેટલફિલ્ડ. એટલે જે એ પ્લાનિંગ તો બહુ સરસ હોય, પણ ધાર્યા પ્રમાણે રન ના બનાવી શકે, વિકેટો હાથમાં હોવા છતાં ગોઈંગ આફ્ટર ધી બોલર્સ ના બદલે આપણે એક ક્રિકેટર માટે હંમેશા કહેવાતું કે જ્યારે સેન્ચુરી કરે ત્યારે ભારત હારે, અને એટલો બધો સમય લગાડે અને કોપ અપ ના કરી શકો ટાર્ગેટ સાથે. એટલે એ સ્ટ્રેટેજી તો ઇટ્સ લાઈક વોર રૂમ, ધેર ઇઝ અ ડ્રેસિંગ રૂમ સ્ટ્રેટેજી, જેમાં ઘણા બધા લોકો, ધી પ્લેયર્સ ઇન્ક્લુડિંગ ધી કોચ, ઇન્ક્લુડિંગ ધી person like very experienced person like Rahul Dravid, so simply making the strategy does it mean that you will win the match? No, strategy is required. If you don't have strategy, so tamari pase vyurachna to hovi jo sama je team rame chhe ena kaya khiladi ni chu અસાન રીતે રમી શકે છે,
કયા પ્રકારની બોલિંગ સામે એને તકલીફ પડે છે અને એ પ્રમાણે એની સામે બોલિંગ રખાય, ફિલ્ડિંગ પણ એ પ્રમાણે લંગો ઉપર મોટાભાગના શોર્ટ પર. આ બધું જ્ઞાન હવે ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યા પછી ને કમ્પ્યુટર્સ આવ્યા પછી ઇન્ક્લુડિંગ ધ સિમ્યુલેશન્સ આ બધું ઉપલબ્ધ. આ સ્ટ્રેટેજી બનાવવાના જે ઇનપુટ્સ જોઈએ તે ઇનપુટ્સમાં કોઈ શોર્ટ તકલીફ હોય, તમે ધીમી ગતિએ પેલું માણસ કઈ રીતે તમે બેટ્સમેન આપણો બોલ્ડ થયો હોય તો કઈ રીતે બોલ્ડ થયો, ક્યાંથી બોલ નીકળ્યો, શું થયું, કેચ થયો તો કઈ રીતે થયો, બધી જ બાબતો જોઈ હોય તો જે કોઈની જોવી હોય તેની ઉપલબ્ધ છે. પણ એ બધા જ ઇનપુટ્સ લઈને તમે સ્ટ્રેટેજી ઘડો અને એ સ્ટ્રેટેજીની નેપકિન કે પાણી કે લઈને આવે, આ પણ થાય કોઈ માગ્યું નથી કહેવાય, પણ એ સંદેશો લઈને આવે છે કે આપણે રનરેટ ધીમો ચાલી રહ્યો છે, તમે જરા હવે ખભા ઉચકીને રમો, તમે આ પછી પણ પાછું એ ટ્રેજેક્ટરી કરેક્શનનો જે મેઝર છે એ તો ઓપરેશનલ હોય જ છે. પછી અંદર અંદર જે અનુભવી ખેલાડીઓ હોય છે એ પછી સચિન કેપ્ટન ના હોય ત્યારે સચિન એની એ એડવાઇઝરી ટીમનો ભાગ હોય, એ ઓન ગ્રાઉન્ડ ઓન ધ સ્પોટ સ્ટ્રેટેજી પણ નક્કી થતી હોય છે. એટલે સ્ટ્રેટેજી એ કંઈ રિજિડ વસ્તુ નથી, એક વખતે નક્કી થઈ ગઈ પછી એમાં બદલાવ નહીં લાવવાનો, આવું જ નથી થયું. ક્રાઇટેરિયા સ્ટ્રેટેજી એકવાર નક્કી થઈ ગઈ ને બ્લુપ્રિન્ટ દોરાઈ ગઈ નહીં વ્યાજી સોરી હું અટકાવું છું, પણ અવાજમાં કઈક પ્રોબ્લેમ છે, અવાજ તમારો નથી પ્રોપર આવી રહ્યો, તૂટી તૂટીને આવી રહ્યો છે. હું ટેકનિકલ ટીમને કહીશ કે પ્લીઝ એક વખત જરા જોઈ લે, ત્યાં સુધી હું પ્રફુલભાઈનો એક સવાલનો જવાબ લઈ લઉં. પ્રફુલભાઈ શું કહેશો કે સ્ટ્રેટેજી વિશે વાત થઈ રહી છે, આવતીકાલની મેચમાં કેવી સ્ટ્રેટેજી સાથે ટીમ ઇન્ડિયા ગ્રાઉન્ડ પર ઉતરવું પડે? સ્ટ્રેટેજીની જો આપણે વાત કરીએ એકચ્યુઅલી તો સામાન્ય રીતે એવું હોય છે કે સ્ટ્રેટેજી તો દરેક ટીમો બનાવતી હોય છે, અને જયનારાયણભાઈએ જેમ કીધું તેમ પ્લાનિંગ તો અગત્યનું હોય જ છે, પણ એનું જે એક્ઝિક્યુશન છે, એક્ઝિક્યુશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રાધર ધેન ધ પ્લાનિંગ. અને એટલા માટે ઘણી વખત એવું બનતું હોય છે કે તમે એક પ્લાનિંગ કર્યું હોય પરંતુ જ્યારે તમે ફિલ્ડ ઉપર જાઓ ત્યારે ક્રિકેટની અંદર તો ખાસ એવું બનતું હોય છે કે ઘણી વખતે પર્ટિક્યુલરલી ઓસ્ટ્રેલિયાની અંદર અત્યારની જે આ ટુર્નામેન્ટ એટલે કે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ને એમાં તો એટલી બધી અનસર્ટેનિટી છે, એટલી બધી અનસર્ટેનિટી છે કે કોઈને ખબર નથી હોતી કે ત્યાં પીચ કેવું બિહેવ કરશે, વેધર કેવું હશે અને બીજી કન્ડિશન્સ કેવી હશે. એટલે આ લોકો જો પ્લાનિંગ કરે તો ઘણી વખત એવું બને કે મેચને દિવસે પણ એ લોકોએ ચેન્જ કરવું પડતું હોય છે એની અંદર. અને જ્યારે ટીમ સિલેક્શનની જો આપણે વાત કરીએ તો ટીમ સિલેક્શનની અંદર જે 15 કે 16 જણાને સિલેક્ટ કરવામાં આવે છે, ઓલ આર ઇક્વલી કોમ્પિટન્ટ, એમાં કોઈ સવાલ જ નથી, એની 11 કેન પ્લે. પરંતુ એ 11 જે સિલેક્ટ કરવામાં આવે છે તે પર્ટિક્યુલર વેધર કન્ડિશન્સ અને ગ્રાઉન્ડ કન્ડિશન્સ સાથે જ એના ઓપોનન્ટ્સ કોણ છે એ જોઈને નક્કી કરવામાં આવતું હોય છે. અને ઘણી વખત આપણે અત્યારે આપણે આ ચર્ચા જોઈએ છીએ, ક્રિકેટ પ્રેમીઓમાં પણ જોઈએ છીએ કે અમુક લોકો કહે છે કે યજુવેન્દ્ર ચહલને મેચની અંદર અત્યારે આવતીકાલે એને રમાડવો જોઈએ, કેટલાક લોકો કહે છે કે ઋષભ પંતને લેવો જોઈએ. પરંતુ હકીકત એ છે એકચ્યુઅલી કે ઇન્ડિયન થિંક ટેન્ક છે, પર્ટિક્યુલરલી રાહુલ દ્રવિડ બિલીવ્સ ઇન પ્રોસેસ, અને એ પ્રોસેસ કરતાં 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 એ લોકોએ આ સ્ટેજ ઉપર આવ્યા છે અત્યાર સુધી. અને અત્યાર સુધી આપણે જોયું છે કે દિનેશ કાર્તિકને એ લોકોએ ટીમની અંદર સિલેક્ટ કર્યો છે, હવે સેમિફાઇનલની અંદર જો ચેન્જ કરે તો એ એક મોટો સેટબેક જેવું કહેવાય, અને એને એડેપ્ટેશન એડેપ્ટ કરવાનું બી ડિફિકલ્ટ થઈ જાય રિષભ પંત માટે.
અને એ જ રીતે પોતાની આખી ટીમનું કોમ્બિનેશન ખોરવાઈ જાય. એ જ રીતે યજવેન્દ્ર ચહલની આપણે જો વાત કરીએ તો દેર ઇઝ નો ડાઉટ અબાઉટ દેટ હી ઇઝ એન એગ્રેસિવ બોલર. એગ્રેસિવ બોલર છે, એની ના પાડી શકાય નહીં. પરંતુ પર્ટિક્યુલરલી આ ટી ટ્વેન્ટી છે અને તે પણ ટી ટ્વેન્ટીની સેમિફાઇનલ છે અને તે પણ તમારી પાસે અશ્વિન જે એક્સપિરિયન્સ છે, સિઝન છે, હુ કેન બેટ એ બીટ એની આપણી પાસે અવેલેબલ છે, તો વાય નોટ ટુ ગો વિથ હિમ એન્ડ ગો ફોર એ ચેન્જ વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ એટ ધીસ સ્ટેજ. અને બીજી વાત એ કરીએ, આવતીકાલની જે મેચની આપણે કરીએ તો બાઉન્ડ્રી જે સ્ક્વેરની બાઉન્ડ્રી જે છે એ નાની છે, એકચ્યુઅલી ટૂંકી છે બાઉન્ડ્રીઓ, એટલે સામાન્ય રીતે ઓપોનન્ટ્સ જે છે દે આર માસ્ટર ઓફ સ્વીપ્સ એન્ડ રિવર્સ સ્વીપ્સ, તો એ લોકો મેક્સિમમ યુઝ કરશે એનો. અને આપણે જોઈએ છીએ કે જે પેસ બોલરો હોય, જે જેન્યુઇન પેસ હોય, એનામાં વિકેટ જતી એનામાં રન વધારે જતા નથી. ઓફકોર્સ ધેર કેન બી એન એક્સેપ્શન, આજે આપણે જોયું, દેટ ઇઝ ધ ઓલટુગેધર ડિફરન્ટ થિંગ. પણ સામાન્ય રીતે સ્પિનર જો એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી લાઇન એન્ડ લેન્થ મેન્ટેન નહીં કરે તો તેને પનિશ કરવાની કોશિશ કરે છે. દે મે ટાર્ગેટ એની બોલર, એવું કંઈ નથી, કોઈને પણ ટાર્ગેટ કરે. તો એટલા માટે આપણે ટીમ કોમ્બિનેશન પણ એની અંદર જોવું જોઈશે. અને પહેલી અગત્યની બાબત તો એ છે કે ઇન્ડિયન ટીમ ઇઝ હેવિંગ અ સ્ટ્રોંગ માઇન્ડસેટ, ધેર વિલ પાવર ઇઝ સ્ટ્રોંગ, ધે બિલીવ ઇન ધેમ સેલ્સ. અને અત્યાર સુધીની જે મેચો રમ્યા છે, દાખલા તરીકે પાકિસ્તાનની મેચ હતી, એના કરતાં હાઈ વોલ્ટેજ મેચ કે પ્રેશરવાળી મેચ બીજી કઈ હોઈ શકે? એ જ રીતે બાંગ્લાદેશની મેચ, સો દે હેવ ફેસ્ડ ધ પ્રેશર એન્ડ દે હેવ ડન ઇટ કુલ, ઇન અ કુલ કેલ્ક્યુલેટિવ મેનર, એન્ડ દેટ ઇઝ અ રિઝલ્ટ ઓફ એપ્રોચ ઓફ રાહુલ દ્રવિડ, નોબડી એલ્સ. સો ધીસ એપ્રોચ વિલ કન્ટિન્યુ. ઓફકોર્સ ઇંગ્લેન્ડની ટીમને આપણે અંડર એસ્ટિમેટ ના કરીએ, કારણ કે આ લેવલ ઉપર જ્યારે સેમિફાઇનલ સુધી પહોંચતી હોય તો એ ટીમનું કોમ્પિટન્સ હોય જ, અને દે આર કોમ્પિટન્ટ ઇનફ, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. દે ઇવન પ્લે વિથ સેવન બોલર્સ. સી, ઇટ ઇઝ અ લક્ઝરી ટુ હેવ સેવન રેકગ્નાઇઝ બોલર્સ ઇન અ ટીમ એન્ડ ટુ રીચ એટ ધીસ સ્ટેજ ઇઝ અ લક્ઝરી ફોર ધેમ. પરંતુ આજે અત્યારે સમાચાર એવું છે કે માર્કવુડ કદાચ નહીં રમે, પણ એ લોકોને બહુ ફરક નહીં પડે. માર્કવુડ છે, મલાન છે, કદાચ આ બંને ઇન્જર્ડ છે, નહીં રમે, પણ એ લોકોને બહુ ફરક નહીં પડે એનાથી. અને હું તો બીજી એક વસ્તુ કહું છું કે કોઈ પણ ટીમે ઓપોનન્ટ્સની વીકનેસ ઉપર કોન્સન્ટ્રેટ કરતા પોતાની સ્ટ્રેન્થ ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. યુ શુડ સ્ટ્રેન્થન યોર સ્ટ્રેન્થ રાધર ધેન એક્સપ્લોઇટિંગ ધ વીકનેસીસ ઓફ ઓપોનન્ટ્સ. ધીસ ઇઝ માય ઓપિનિયન. સો આઈ મીન ધેર આર ઓલ ધ ચાન્સીસ એન્ડ ધેર ઇઝ ધ ટીમ કોમ્બિનેશન ઇઝ ઓલ્સો ગુડ, એવરીથિંગ ઇઝ ફાઇન. વેધર ઇઝ, લેટ અસ હોપ ધેટ વેધર ઓલ્સો ફેવર્સ ધેમ, કારણ કે અત્યારે થોડું ઠંડી જે હતી એ ઓછી થવા માંડી છે ધીમે ધીમે. પ્રફુલભાઈ, એવું કહેવાય કે આવતીકાલની મેચમાં એક તો સૂર્યાનું 360 ડિગ્રી રમવું, એટલે કે તોફાની બેટિંગ, બીજું કે રાહુલનું ફોર્મમાં આવવું અને ફાસ્ટ બોલરોનું પ્રદર્શન, આ ત્રણેયનું કોમ્બિનેશન થાય તો ઇન્ડિયાને ફાયદો થઈ શકે. લેટ અસ હોપ સો. પરંતુ એક વસ્તુ એ બીજી પણ છે કે અત્યારે આપણે જોઈએ છીએ ને, તો સામાન્ય રીતે એવું બનતું હોય છે ઘણી વખતે કે કોઈ પણ ટીમ હોય ને એ બે ત્રણ પ્લેયરની ફરતે રિવોલ્વ થતી હોય છે. અને પર્ટિક્યુલરલી આપણે જોયું છે કે જ્યારે વિરાટ કોહલી ફોર્મમાં નહોતો ત્યારે આપણે હંમેશા એની ચિંતા કરતા હતા કે ભાઈ શું થશે, શું થશે, શું થશે, અને એ ફોર્મમાં આવ્યો એટલે આખી ટીમનું જે એટમોસ્ફિયર છે એ બદલાઈ ગયું, એટલે એક એનર્જી લેવલ વધી ગઈ. અને ધારો કે રન નહોતો બનાવતો તો પણ હિઝ પ્રેઝન્સ મેક્સ એ ડિફરન્સ. બિલકુલ, આ રીતે જોયું છે. અને રોહિત શર્મા ઇઝ અ પિક્યુલર ક્રિકેટર, આઈ ટેલ યુ, કે એક વખત એને જો એની લાઇનમાં આવી ગયા. અને મેં ગઈકાલે થોડું ઓબ્ઝર્વ કર્યું હતું એડિલેડના ગ્રાઉન્ડ ઉપર, એ લોકો જ્યારે ગયા હતા રાહુલ દ્રવિડ અને આપણે રોહિત શર્મા, ત્યારે ક્યુરેટર જોડે દે વેર ડિસ્કસિંગ એટ લેન્થ. અને એટલું જ નહીં, પરંતુ રાહુલ દ્રવિડ તો એક એક્શન જેવી કરતો હતો, મતલબ એને ઇમેજિનરી કે આ જગ્યાએ સ્ટ્રોક મરાય, આ જગ્યાએ સ્ટ્રોક મરાય. દેટ મીન્સ દે વેર ઓબ્ઝર્વિંગ ધ ટેન્ટેટિવ બિહેવિયર ઓફ ધ વિકેટ. દેટ સ્પીક્સ અ લોટ. ઓકે ઓકે, વ્યાસજી શું કહેશો કે કોઈ પણ ટીમ મેમ્બરનું ફોર્મમાં આવવું અને ફોર્મમાંથી જવું, આ ક્યાંક ચાલતી પ્રક્રિયા છે? શું વ્યાસજી સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે? ઓકે, વ્યાસજી સુધી મારો અવાજ નથી પહોંચી રહ્યો હજી. ઓકે ઓકે, પહોંચી રહ્યો. વ્યાસજી શું કહેશો કે કોઈ પણ ટીમ મેમ્બરનું ફોર્મમાં, વ્યાસજી અવાજ આવી રહ્યો છે? ચલો કદાચ હજી મારો અવાજ એમના સુધી નથી પહોંચી રહ્યો.
મારો અવાજ એમના સુધી નથી પહોંચી રહ્યો, હજી હું ટીમ મેમ્બરને કહીશ કે પ્લીઝ જરા અવાજનું જોઈ લો. પ્રફુલભાઈ શું કહેશો કે કદાચ ટોસ, કાલની મેચમાં ટોસ જો કદાચ ઇન્ડિયા જીતે છે તો બેટિંગ કે બોલિંગ, વેધર શું કહે છે? એકચ્યુઅલી સાચું પૂછીએ ને તો આપણે અહીંયા બેસીને ડિસાઇડ કરવું એ થોડું મને મતલબ આઈ ડોન્ટ નો વેધર આઈ એમ એન્ટાઇટલ્ડ ટુ ડુ ધેટ ઓર નોટ. કારણ કે એક નોર્મલ ટેન્ડન્સી એવી હોય છે એકચ્યુઅલી કે ટોસ જીતીને આપણે આપણે ફિલ્ડિંગ ચેસ કરવાનું પસંદ કરીએ, નોર્મલ ટેન્ડન્સી એવી હોય છે. પરંતુ એવું કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ એવું કંઈ હોતું નથી. ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન ધ સ્ટ્રેટેજી ઓર ધ પ્રેક્ટિસ પ્રિવેલિંગ ઇન અ પર્ટિક્યુલર ટીમ. ઘણી ટીમો એવું માનતી હોય છે કે હંમેશા ગમે તે હોય અમને ચેસ કરવાનું ગમે. અમુક ટીમો એવી હોય છે કે જે એમ હોય છે કે નો વી આર હેવિંગ અ સ્ટ્રોંગ બેટિંગ લાઇનઅપ એન્ડ વી વુડ પુટ અપ હ્યુજ સ્કોર ઓન ધ બોર્ડ એન્ડ આસ્ક ધેમ ટુ ચેઝ ઇટ. તો આ રીતની સિચ્યુએશન છે. તે આવતીકાલે વિકેટ ઉપર જોઈને હવે શું ડિસાઇડ કરશે એ પર્ટિક્યુલરલી હું તો એમ માનું છું કે વિકેટ ઉપર જ આધાર રાખશે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પ્રેડિક્ટ આઈ ટેલ યુ. અને એઝમ્પશન ઉપર જવાનો કોઈ મતલબ નથી અનલેસ એન્ડ અનટિલ યુ હેવ સમ લોજિક બિહાઇન્ડ ધેટ. પણ પ્રફુલભાઈ આ આ વખતની મેચોમાં જોઈએ એટલું 100% રિઝલ્ટ જોવા મળ્યું છે? કારણ કે આ વખતે જોવા જઈએ તો લગભગ વેધરે પણ એટલું જ કામ કર્યું છે. સાચા અર્થમાં કહું ને બોસ, તો આ વખતનું જે વર્લ્ડ કપનું આયોજન છે ઇટ સીમ્સ ટુ બી ફાર ફ્રોમ બીંગ ધ સ્ટાન્ડર્ડ. ઇટ વોઝ નોટ એટ પાર. ઘણા બધા પેરામીટર્સ એવા હતા એની અંદર કે ધેર ઇઝ અ હ્યુજ સ્કોપ ફોર એન ઇમ્પ્રુવમેન્ટ ઇન ડુઈંગ ઇટ. દાખલા તરીકે આ ટીમોની જે ટ્રાવેલિંગ છે, વી ફીલ પીટી ફોર ધેમ યાર. ઇન્ડિયન ટીમનું ટ્રાવેલિંગ તમે જુઓ, દે આર ટ્રાવેલિંગ થાઉઝન્ડ ઓફ કિલોમીટર ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. દે આર નોટ ગેટિંગ રેસ્ટ ઓલ્સો. ઓફકોર્સ એમાં ક્રિકેટિંગ રીઝન્સ થોડા હોઈ શકે, કારણ કે ઓસ્ટ્રેલિયાની અંદર ઇન્ડિયન ત્યાંના જે ઇન્ડિયન્સ જે છે એ લોકોને ટીમ મેચો જોવાનું મળે એ હિસાબે કદાચ આવી રીતે ડિસાઇડ કરતા હોય. પણ મેલબોર્નથી એડિલેડ ત્યાંથી ત્યાં આ રીતે દેવર સન્ટિંગ લાઈક એનીથિંગ આઈ ટેલ યુ. દે યુઝ ટુ ટ્રાવેલ, દે યુઝ ટુ ટ્રાવેલ ફોર અર્સ ટુગેધર. બિલકુલ બિલકુલ. અરે એમને તો પ્રેક્ટિસ કરવાનો તો એવો કઈ ટાઈમ જ નહોતો મળ્યો એક્ચ્યુઅલી. બીજા દિવસે મેચ હોય, એક દિવસ એટલે એક દિવસ ટ્રાવેલિંગ, બીજા દિવસે ત્રીજા દિવસે મેચ. આ ફેક્ટર પણ બહુ બહુ મહત્વનું છે. વ્યાજજી તમે શું કહેશો? ક્યારેક કારણ કે કોઈ પણ ટીમ મેમ્બર કોઈ ફોર્મમાં હોય કોઈ ફોર્મમાં ના હોય. વિરાટ કોહલી ફોર્મમાં નહોતો. વિરાટ કોહલી જી બિલકુલ, તમારો અવાજ મને ક્લિયર સંભળાય છે. મારો અવાજ આવી રહ્યો છે? આમ તો રિકટ થઈ ગયો છું, મને તમારા ત્યાંથી કઈ અવાજ આવતો નથી. પણ પ્રફુલભાઈ જે કહેતા હતા જી તેની સાથે સંમત હતા. ગ્રેટેસ્ટ ગેમ ઓફ અનસર્ટેનિટીઝ. તમે ક્રિકેટના આઉટકમને કોઈ પણ મોડેલથી પ્રિડિક્ટ ના કરી શકો. બિલકુલ. જો સ્પીચ તમારી પીચ બરાબર કામ કરે ત્યારે એવરેજ ઓપરેટ કરવી પડે, એ કયા પ્લાનિંગનો ભાગ હોય. એટલે આ બધી બાબતોમાં છેવટે તો જે હકીકતો મેદાન પર બને છે, પોતાને જે ટાર્ગેટ અથવા ગેમ પ્લાન આપવામાં આવ્યો છે તે સાથે પોતાના સિનિયર્સ ની સાથે સતત પરિવર્તન માટેના પ્રયાસ કરી પરામર્શ આપતું હોય કે આ આ રીતે નહીં તો આ રીતે થશે, તો પ્રયોગો કરે. ઘણીવાર પ્રયોગશીલતા પણ ઉપયોગી થતી હોય છે. બોલર બદલો ને વિકેટ પડતી હોય ને તે પણ તેંડુલકર વિકેટ લઈ જાય, કારણ કે આખો જે રિધમ સેટ થયો હોય બેટ્સમેનના મગજમાં એ ફેરવી નાખે. એટલે આ બધા ઘણા ફેક્ટર છે. અને કોઈ એમ કહેતું હોય કે એનો મોડેલ બને, સિમ્યુલેશન થાય, એમાં બહુ ઊણ નથી મારા. ખાસ કરીને કોહલી અને રાહુલ અત્યારે ફોર્મમાં નથી તો ક્યાંક એ ચિંતાનો વિષય છે. એની અસર ટીમ મેમ્બર્સ ઉપર પડી શકે. અસર કેટલી પડે તે ટીમના મેમ્બર્સ કેટલા અનુભવી અને કેટલા સ્ટ્રોંગ માઇન્ડેડ છે તેના પર પણ એ રીતે પણ વિચારી શકાય કે આ માણસ નથી એટલે શું થશે. અને બીજી રીતે પણ વિચારી શકાય કે આ માણસ નથી તો એનો કન્ટિજન્સી પ્લાનિંગ શું. એટલે
I don't think we'll get bogged down by these kind of contingencies. They are bound to happen. Cricket ma koi injured thai, koi mando pade aao, rule out kari nahi shakat. And you have to always be ready for that. You ema pade bada permutation combination ghani ne mukalwa ma. એટલે અસર પડે કદાચ તો પણ ગ્રાઉન્ડ પર ગયા પછી જો સારું તો પછી અસર જતી અને એમાં પણ તમે ઝડપથી વિકેટો ખેરો સાવા પક્ષની તો જે બીજા વિશ્વયુદ્ધનો પ્રખ્યાત જનરલ પેટન જી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય ડાઈંગ ફોર હિઝ કન્ટ્રી A bloody bastard can win the war by making others to die for his country. Jee. Similarly, if you can plan for seeing the people back to you automatically would win. એટલે ઘણી વાર તમે પીસ પર ટકી રહો એના કારણે તમારી ટીમ હારે એવા પણ ખેલાડીઓ હતા આપણી પાસે એવા પણ ખેલાડીઓ હતા બાપુ નરકરણી જેવા એ બોલિંગ નાખ્યા જ કરે નાખ્યા જ ભારતીય ટીમ ના ત્રણ સ્ટ્રોંગ પોઈન્ટ કયા ગણો છો આપ અત્યારે એક બેટિંગ ઓકે જો બધા જ બેટ્સમેન hit the ball over the boundary અને ભારતીય ટીમ પાસે સમતોલ બોલિંગ પણ છે પણ બની શકે કે કયો કોમ્બિનેશન તમે સિલેક્ટ કર્યું છે મે બી ઓન અ ગિવન ડે ઇટ મે વર્ક વેરી વેલ ધેન વી આર વેરી હેપી કે ઓ આજે તો અક્ષર યાદ કર્યું કે પેલા ક્યારેક ન કામ કરે બીકોઝ ધ પીચ ઇઝ નોટ કન્ડિશન ફોર ધેટ અથવા તો એને એકાદ કેચ જ્યારે કોઈ બોલરનો છૂટી જાય છે ને ત્યારે ઇટ્સ અ બિગ ડિમોરલાઇઝર ફોર ધી બોલર કે કાચમાં આવેલો કેચ પડી જાય એનો અફસોસ થાય છે ટીમને બોલે ના થતો પણ બોલરને તો થાય છે મારી વિકેટ હાથમાં આવેલી જો કે ઇફ હી સીઝન બોલર વિથ નેક્સ્ટ બોલ હી વિલ સ્ટાર્ટ ડુઇંગ ધ સેમ ટ્રિક્સ અગેન Cricket means a game which changes more unpredictably than the weather. બિલકુલ બિલકુલ બહુ સાચી વાત છે અને પ્રફુલભાઈ આજ વસ્તુ કહું છું કે વેધર કન્ડિશન ગ્રાઉન્ડ કન્ડિશન એની અસર કેવી રહેશે અચ્છા આની આની અસર ટીમ સિલેક્શન ઉપર પણ રહેતી હોય છે હા ટીમ સિલેક્શન ઉપર વેધર કન્ડિશન્સની અસર જરૂર રહેતી હોય છે એકચ્યુઅલી અને આપણે જાણીએ છીએ કે જો ક્લાઉડી વેધર હોય તો નેચરલી જે સ્પેસ બોલર્સ હોય એને સ્વિંગમાં એડવાન્ટેજ મળતો હોય છે અને અત્યાર સુધી આપણે જોયું છે કે ભુવનેશ્વર કુમાર હેઝ ડન વન્ડર્સ ફોર ધેટ જ્યારે જ્યારે ભુવનેશ્વર કુમારે પહેલી એક બે ઓવરમાં વિકેટ લીધી હોય છે ત્યારે ભારતીય ટીમને ફાયદો થતો હોય છે અને તમે જે ભારતીય ટીમના જે સ્ટ્રોંગ પોઈન્ટ્સની વાત કરી તો તેમાં સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ તો જયનારાયણભાઈએ કીધું તેમ ડેફિનેટલી એમની ભારતની જે બેટિંગ લાઇનઅપ જે છે ઇટ ઇઝ વેરી સ્ટ્રોંગ ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ધેટ પણ પ્રફુલભાઈ એમાં પણ ઓપનિંગ જોડી હજુ ક્યાંક માથાનો દુખાવો છે તમને અને ઓપનિંગ જોડીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઓપનિંગ જોડીમાં શું હતું કે સ્ટાર્ટિંગમાં થોડો પ્રોબ્લેમ એ થતો હતો કે કેએલ રાહુલ વોઝ ટ્રાઇંગ ટુ સિમેન્ટ હિમસેલ્ફ ઇન ધ ટીમ એન્ડ હી વોન્ટેડ ટુ એસ્ટાબ્લિશ હિમસેલ્ફ એઝ એન ઓપનર અને એના પરિણામે એવું બનતું હતું કે રોહિત શર્મા યુ હેડ ટુ ચેક ચાન્સીસ એન્ડ હી વોઝ ગેટિંગ આઉટ પરંતુ હવે થોડો ટ્રેન્ડ બદલાયો છે છેલ્લી બે ત્રણ મેચોથી આપણે જોઈએ તો કેએલ રાહુલ બેઝિકલી હી ઇઝ અ વેરી વેરી ગુડ બેટ્સમેન ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ અને એટલા માટે જ આજ સુધી પર્સિસ્ટન્ટ એ ફેલ જવા છતાં પણ એને કન્ટિન્યુ કર્યો હતો બીકોઝ રાહુલ બીકોઝ થિંક સૌથી અગત્યની બાબત એ છે કે કોઈ પર્ટિક્યુલર પ્લેયર હોય એનામાં ટીમ મેનેજમેન્ટનો કેટલો કોન્ફિડન્સ છે અને એનું જે પરફોર્મન્સનું જે લેવલ છે એ ટીમ મેનેજમેન્ટના કોન્ફિડન્સ થકી વધતું હોય છે ઘણી વખતે અને આ રીતે તમે વારંવાર તમે ચેન્જ કરો બે મેચની અંદર રમ્યો તેને બદલી નાખો એક મેચ પછી બદલી નાખો એવું કરો તો તે ના ચાલે અને કેએલ રાહુલ ઇઝ અ વેરી ગુડ બેટ્સમેન ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ એક મોમેન્ટમની વાત છે હવે અત્યારેનું જે મોમેન્ટમ આવ્યું છે એ કન્ટિન્યુ રહે
તો બહુ ફાયદાની વાત રહેશે અને તો એની અસર રોહિત શર્મા ઉપર સીધી થશે. અને સ્ટ્રોંગ ફાઉન્ડેશન તમારું હોય તો નેચરલી જે ત્યાર પછીના જે બેટ્સમેનો છે દે કેન પ્લે અ બીટ મોર ફ્રીલી. જોકે સૂર્યકુમારને તો એવો કોઈ બહુ સવાલ આવતો નથી, ઝીરો પર બે વિકેટ પડે તો પણ એને લૂઝ બોલ મળે તો પહેલા બોલે બાઉન્ડ્રી હોય. બિલકુલ બિલકુલ. પણ પ્રફુલભાઈ આવતીકાલની મેચમાં કોઈ ચેન્જ જોઈ રહ્યા છો? તમારી નજરે કયા ચેન્જ હોય પણ શકે કરવા જોઈએ? આઈ વેરી મચ ડાઉટ. તેનું કારણ એ છે કે બેઝિકલી કે એવી કોઈ સિચ્યુએશન ઊભી નથી થઈ કે તમારે ચેન્જ કરવો પડે. જો કમ્પલસરી જો ચેન્જ કરવાની વાત આવે, સપોઝ આજે આજની કોઈ ખબર નથી પ્રેક્ટિસમાં કોઈ ઇન્જર્ડ થયું હોય તો તેની જગ્યાએ જો કમ્પલસરી ચેન્જ કરવાનું આવે તો ચેન્જ થાય. બાકી આઈ ફોર વન ફીલ દેટ લુકિંગ ટુ ધ સ્ટ્રેટેજી એન્ડ ધ માઇન્ડસેટ ઓફ ધ મેનેજમેન્ટ એન્ડ પર્ટિક્યુલરલી રાહુલ દ્રવિડ એન્ડ રોહિત શર્મા દે મે નોટ ગો ફોર એની ચેન્જ. વાય ડુ યુ ચેન્જ? વાય ડુ યુ ચેન્જ ઇટ? વાય ડુ યુ મેક ચેન્જ જસ્ટ ફોર ધ સેક ઓફ ચેન્જ વેન ઇટ ઇઝ નોટ ઇનએવિટેબલ? ઇનએવિટેબલ હોય તો કરવું પડે એવી કોઈ સિચ્યુએશન છે નહીં અત્યારે. થોડું વેલ એસ્ટાબ્લિશ એ લોકોનું બોટિંગ બેટિંગ કોમ્બિનેશન છે, બોલિંગ કોમ્બિનેશન છે, બધું છે આ રીતે, તો પછી ચેન્જ કરવાનો કોઈ મતલબ આવતો નથી. અને જે આપણે રિષભ પંતની મેં તમને વાત કરી એમ, રિષભ પંત હી ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી બેટ્સમેન, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ અત્યારે એનું સ્થાન બનતું નથી આ સિચ્યુએશનમાં પર્ટિક્યુલરલી, કારણ કે એને જો એનું જો કેલિબર નહીં હોય તો એને આવતી સિઝન માટે એને વાઇસ કેપ્ટન નહીં બનાવે. હી ઇઝ હેવિંગ પોટેન્શિયલ એન્ડ હી હેઝ પ્રૂવ્ડ ઇટ ઇન ધ પાસ્ટ, પણ અત્યારના કોમ્બિનેશનમાં એનું સ્થાન બનતું નથી તો છેલ્લે સેમિફાઇનલમાં એક્સપેરિમેન્ટ શું કામ કરવો? તો એક જેન્યુઇન છેલ્લો સવાલ કે ઇન્ડિયા ઇંગ્લેન્ડ આ બંનેની અત્યારે કમ્પેરિઝન કરવામાં આવે તો કોનું પલડું ભારે લાગી રહ્યું છે? અત્યાર સુધીનું આ પર્ટિક્યુલરલી આ જ વર્લ્ડ કપની બહુ સાચું પૂછે તો બહુ જૂના રેકોર્ડોમાં બહુ વિશ્વાસ રાખતો નથી હું. મને મતલબ મને એટલો બધો બહુ ઇન્ટરેસ્ટ નથી જૂના સ્ટેટિસ્ટિક્સમાં. ઓફકોર્સ દે રિવીલ એની ટીમનું પરફોર્મન્સ કરે છે, પરંતુ ત્યારની જે ટીમ હોય એના પ્લેયર્સો જુદા હોય, કન્ડિશન જુદી હોય, બધું અલગ અલગ હોય, એટલે ત્યારની ટીમનું જે પરફોર્મન્સ હોય તેનું અત્યારની ટીમની જોડે કમ્પેર કરવું આઈ વેરી મચ ડાઉટ અબાઉટ. એવી જ રીતે પ્લેયર્સમાં પણ 1980s પ્લેયર હોય તેને તમે અત્યારે 2022 પ્લેયર જોડે કમ્પેર, યુ કેન નોટ કમ્પેર ઇટ. પણ બંને ટીમની પણ બંને ટીમના કેપ્ટન અત્યારે આઉટ ઓફ ફોર્મ છે પાછું, એવું કહી શકાય? બંને ટીમના કેપ્ટન, મેં તમને જો બીજી એક વસ્તુ તમને કહી દઉં કે કેપ્ટન ઇઝ એટ ગુડ એઝ અ ટીમ બેઝિકલી, અને કેપ્ટન નોર્મલી ધે લીડ ફ્રોમ ધ ફ્રન્ટ, પરંતુ એવું જરૂરી નથી કે એમનું પરફોર્મન્સ માત્ર ફિગર્સમાં જ બોલે. માઇક બ્રિયરલી ઇંગ્લેન્ડનો કેપ્ટન હતો, એને માટે આપણે જાણીએ છીએ કે કન્સિસ્ટન્ટ ફેલ જતો બીકોઝ ઓનલી બીકોઝ ઓફ હિઝ કેપ્ટન્સ હી વોઝ કન્ટિન્યુડ એઝ અ કેપ્ટન. હવે જો કે સ્ટેજ એવું રહ્યું નથી, ઇફ યુ ડોન્ટ પરફોર્મ ઓર પેરિસનો જમાનો આવ્યો છે હવે, એટલે હવે એવું ના ચાલે. પણ તેમ છતાં પણ ફેલ ગયા એ એકચ્યુઅલી, અને ફરીથી આ તો એક જ વાત આપણે જૂની વાત વારંવાર રિપીટ કરતા આવીએ છીએ કે ફોર્મ ઇઝ ટેમ્પરરી ક્લાસીસ પર. બિલકુલ બિલકુલ. તો એ બંને ટીમના કેપ્ટનનું એ જ છે કે ફોર્મ ઇઝ ટેમ્પરરી ક્લાસીસ પરમેનન્ટ, અને સામે એના બીજા તો કરે છે ને પ્લેયર્સો રમે છે ને, અને ક્રેડિટ શુડ ગો ટુ ધ કેપ્ટન ઓલસો ફોર ધ પરફોર્મન્સ ઓફ ધ ટીમ ઓર ધ નોન પરફોર્મન્સ ઓફ ધ ટીમ. બિલકુલ. તો ફોર્મ એ છે ને કોઈ કાયમ નથી રહેતું કે ભાઈ ચલો ફોર્મમાં નથી તો એ કાયમ ફોર્મમાં નથી રહેવાનું, એવું નથી. ફોર્મ પાછું પણ આવી શકે છે ક્રિકેટની અંદર. પણ સવાલ એ છે કે એ એક કેપ્ટન તરીકે જ્યારે ટીમની અંદર તમે બીજા ખેલાડીઓનું પણ મોરલ કેવી રીતે વધારો છો એ પણ એ બહુ મહત્વની વાત સાબિત થાય છે. વેલ વર્લ્ડ ચેમ્પિયનથી આપણે જી 30 સેકન્ડ આવતીકાલની જો મેચ વાત કરીએ તો આઈ એમ વેરી મચ હોપફુલ ધેટ ઇન્ડિયા વિલ વિન ટુમોરોઝ મેચ. ચલો આપણે પણ એવું જ ઈચ્છીએ છીએ કે ઇન્ડિયા વિન થાય, અને આવતા રવિવારે આપણે પાકિસ્તાનને હરાવીને જે આપણા બે કદમ દૂર છે, જે આપણી સી ફાળ છે, દક્ષિણભાઈએ કીધું હતું એ આપણે સી ફાળ ભરીને વર્લ્ડ કપ આપણા નામે કરીએ એવી જ આપણી પણ આશાઓ છે. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને વ્યાસજી આપનો અને પ્રફુલભાઈ આપનો આ બંનેનો આભાર. દર્શક મિત્રો ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો જીએસટીવી.